गुड मॉर्निंग निशान, विक्रम, आप बने ने अदिति, आपने पण शुरुआत एसीसी थी आपने करवानी छे। यूबीएस द्वारा सेल नो रेटिंग तमने अहीं जोवा मळशे। 1530 रुपया प्रति शेर ना लक्ष्य तमने अहीं तिकास जोवा मळशे। सेकंड क्वार्टर ना नंबर जे छे तेने रियलाइजेशन्स ने बीट करता अहीं जोवा मळी रह्या छे। अने सतत जे छे कॉस्ट सेविंग्स अने शार्प क्वार्टर इन क्वार्टर घटाडा जे जोवा मळी रह्या छे रॉ मटेरियल कॉस्ट ना, तेने कारणे थईने एक अहीं एक असर आवती जोवा मळी रही छे। बल्क जे छे कॉस्ट सेविंग्स नो तेना कारणे थईने ऑलरेडी एक सारू एवं ड्राइव जोवा मळी चूकी छे। એટલે હવે અહીંયાથી વધારે જે છે તે કેપેસિટી માર્કેટ શેર જે છે તે ઘટતો જોવા મળશે કંપનીનો, અને આના કારણે થઈને તેમણે સેલનું રેટિંગ અહીંથી આપ્યું છે। નેક્સ્ટ સીએલએસએ એસીસી માટે થઈને તમને બાયનું રેટિંગ જોવા મળશે। આ રેટિંગ અપગ્રેડ થયું છે અને લક્ષ્ય જે છે તે 2190 રૂપિયા પ્રતિ શેરથી વધારીને બહુ જ મોટો વધારો છે। 2600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તમને અહીંથી ખાસ જોવા મળશે। ખાસ અનુમાનથી સારા અને સૌથી અત્યાર સુધીના સૌથી સારા એબિટા પર્ટનનો 1279 રૂપિયા પ્રતિ શેરનો તમને ખાસ અહીંયા નંબર જોવા મળી રહ્યો છે। ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નંબર છે। અને ઈવી પર એબિટાની વાત કરીએ તો તે ખાસ સૌથી વધારે, જો હિસ્ટોરિકલ ડિસ્કાઉન્ટ સેક્ટરની વાત કરીએ તેની સામે સૌથી વધારે સારા સ્તર પર છે। એટલે નાણાકીય વર્ષ 2021-23ના એબિટા એસ્ટિમેટ્સ તેમણે 8-9% સુધી વધાર્યા છે। આ વાત ઉપર ખાસ ધ્યાન રાખીએ। નેક્સ્ટ ક્રેડિટ સ્વિસ દ્વારા એસીસી માટે ન્યુટ્રલ રેટિંગ છે। એક સેલ રેટિંગ જોયું આપણે, એક બાય રેટિંગ જોયું, અને હવે ન્યુટ્રલ રેટિંગ પણ છે। લક્ષ્ય વધારી અને 2450 રૂપિયા પ્રતિ શેર કરી દેવામાં આવ્યા છે। અને તેઓ કહી રહ્યા છે કે જે કંઈ પણ સિલિન્ડર્સ છે બધી જ તરફથી તમને ફાયરિંગ થતું જોવા મળી રહ્યું છે, અને આ પરિસ્થિતિમાં સેક્ટોરિયલ ગ્રોથ સ્ટ્રેન્થ જે છે તે ક્લિયરલી રિફ્લેક્ટ થતી તમને અહીંયાથી જોવા મળી રહી છે। વોલ્યુમ્સની અંદર ઇન્ક્રીઝ થતું જોવા મળશે, અને જે રિયલાઇઝેશનના એસ્ટિમેટ્સ છે તેના ઉપર પણ તેમનું ખાસ ધ્યાન છે। હવે તેઓ જે સિમેન્ટના જે એબિટા પર ટન છે 1050 રૂપિયા જોઈ રહ્યા છે। આ પહેલાં આપણે 916 રૂપિયા જોયા હતા, અને જો ક્વાર્ટરલી વાત કરીએ તો 1044 રૂપિયા જોયા હતા। એટલે ક્વાર્ટરલી 6-1 રૂપિયાનો વધારો છે, અને 916 રૂપિયાથી તો ખાસો એવો વધારો આપણે ઓલમોસ્ટ જોઈ રહ્યા છીએ અહીંયા 100 રૂપિયાથી પણ વધુનો। એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખીએ, ન્યુટ્રલ રેટિંગ છે, ધ્યાન રાખીએ। નેક્સ્ટ નિપોન એએમસી માટે સીએલએસએ દ્વારા આઉટ પરફોર્મનું રેટિંગ તમને જોવા મળશે। પરિણામો આપણે જોયા, 420 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય છે, લક્ષ્ય વધારવામાં આવ્યા છે। નાણાકીય વર્ષ 2022-23ના ઈપીએસ એસ્ટિમેટ્સ 4% અને 6% વધારવામાં આવ્યા છે, અને કરંટ વેલ્યુએશન પર અહીંયા શક્યતા છે કે આવનારા દિવસોમાં વધારે વેલ્યુએશનમાં અપસાઇડ જોવા મળી શકે। તો આ ઈપીએસ એસ્ટિમેટ્સ વધારવામાં આવ્યા છે, અને વેલ્યુએશન્સમાં અપસાઇડની શક્યતાઓની વચ્ચે આઉટ પરફોર્મનું રેટિંગ તમને જોવા મળશે। પ્લસ સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે આજે મેનેજમેન્ટ પણ નિપોન એએમસીનું આપણી સાથે જોડાવાનું છે, જેમની સાથે આપણે પરિણામો પર ચર્ચા પણ આગળ કરીશું આગળના શોમાં। નેક્સ્ટ એચસીએલ ટેક પર નજર કરીએ કે જ્યાં સીએલએસએ દ્વારા તમને રિપોર્ટ જોવા મળી રહ્યો છે। બાય કોલ સાથે 1180 રૂપિયા પ્રતિ શેરનું લક્ષ્ય છે। રેવન્યુ જે છે તેને મિસ થતા જોવા મળી રહ્યા છે, જે ટ્રાન્ઝિટ ફેક્ટર્સ છે તેને કારણે થઈને। ખાસ મોમેન્ટમ જે છે તે હજુ પણ તેઓ એક્સપેક્ટ કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં સેકન્ડ ક્વાર્ટરમાં ફરી એકવાર કમબેક કરતું જોવા મળશે। ડીલ વિન્સ જે છે ફર્સ્ટ ક્વાર્ટરના તે હેલ્ધી રહ્યા છે, ઓલ ટાઈમ હાઈ પાઇપલાઇન જોવા મળી રહી છે। એટલે આ બધી પોઝિટિવ વાતો છે। રિસ્ક રિવોર્ડ અત્યારના લેવલ્સથી અટ્રેક્ટિવ લાગી રહ્યા છે। મોર્ગન સ્ટેનલી તરફથી એચસીએલ ટેક માટે ઇક્વલ વેટનો કોલ તમને જોવા મળશે, અને લક્ષ્ય 1065 રૂપિયા પ્રતિ શેરના છે। પહેલા ક્વાર્ટરના રિઝલ્ટ જે છે તે ઇન્ટરેસ્ટિંગ રહ્યા છે, અને પિયર્સની સામે સ્ટુડ આઉટ થયા છે। તેઓ ખૂબ જ અલગ રીતે દેખાઈ રહ્યા છે, લોકોને સામે આવતા જોવા મળી રહ્યા છે, અને આ કારણે થઈને ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ જોવા જઈએ તો તે થોડો સ્લો છે। સામે જોવા જઈએ તો જે પોઝિટિવ સરપ્રાઇઝ જોવા મળી રહી છે તે ઓછી છે, અને નાણાકીય વર્ષ 2022-23નું જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે તેમાં પણ તમને આ એક વસ્તુ જોવા મળે છે, માર્જિન્સ વીક છે યર ઓન યર બેઝિસ પર। તેઓ લાર્જ વેલ્યુએશન ડિસ્કાઉન્ટ અહીંયાથી એક્સપેક્ટ કરી રહ્યા છે, આથી ઇક્વલ વેટનું રેટિંગ છે, અને જે કંઈ પણ લાર્જ પિયર્સ છે તેમના તેની સામે અહીંયા પર્સિસ્ટન્ટ હવે થોડું જોવા મળશે, તો આ પણ એક પરિસ્થિતિ છે। નેક્સ્ટ યુબીએસ તરફથી એચસીએલ ટેક માટે સેલ કોલ છે, અને 855 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તમને જોવા મળશે। પહેલા ક્વાર્ટરમાં અનલાઇકલી જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે, જે નાણાકીય 2022-23નું ગાઈડન્સ છે તેને જોતા અહીંયા કંઈ પરિવર્તન નથી થઈ રહ્યું, અને તે ખુશ નથી કરી રહ્યું પહેલા ક્વાર્ટરના પરિણામો। બીજું તેમણે એમ કહ્યું છે કે જે કંઈ પણ કન્સેન્સસના ફોરકાસ્ટ છે તે અહીંયાથી હવે કટ કરવા પડી શકે તેમ છે, કારણ કે જે સ્પર છે તે આગળ જતા નેગેટિવ થઈ શકે તેમ છે, અને જે રિએક્શન છે સ્ટોકમાં એ પણ આવતું જોવા મળશે। તો ગાઈડન્સમાં કોઈ પરિવર્તન નથી, સેલ કોલ છે, અને આગળ માટે થઈને તેઓ કંઈ સરપ્રાઇઝ માટે ખુશ નથી। નેક્સ્ટ એચડીએફસી લાઈફ, યફરીસ તરફથી બાયનો કોલ મેઇન્ટેન છે, અને લક્ષ્ય 880 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડવામાં આવ્યા છે, અને 800 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય કરી દેવામાં આવ્યા છે। તેઓએ કહ્યું છે કે જે કંઈ પણ ફ્રન્ટ એન્ડેડ સ્પાઇક છે તે મોર્ટેલિટી રિઝર્વ કરી રહ્યું છે,
અને જે આ રિઝર્વ્સ છે તેને કારણે થઈને તમને સેકન્ડ વેવના ક્લેમ્સની અંદર જે ક્લેમ્સ છે તેને ખાસ પહોંચી વળવા માટે થઈને આ એડિક્વેટ બનતા જે રિઝર્વ છે તે એડિક્વેટ બનતા જોવા મળી શકે તેમ છે. તો વીએનબી જે છે તે 40% યર ઓન યરના હિસાબથી ખાસ ગ્રોથ હતો જોવા મળી રહ્યો છે અને લાર્જલી ઇનલાઇન એસ્ટિમેટ્સ જોવા તમને મળી રહ્યા છે. નોમુરા તરફથી એચડીએફસી લાઈફ માટે ન્યુટ્રલ કોલ તમને જોવા મળશે અને લક્ષ્ય જે છે તે 725 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 750 રૂપિયા પ્રતિ શેર કરી દેવામાં આવ્યા છે. સેકન્ડ વેવના ઇમ્પેક્ટને કારણે થઈને ફર્સ્ટ ક્વાર્ટર અસર પહોંચી છે. ન્યુટ્રલ રેટિંગ એટલા માટે કારણ કે જે વેલ્યુએશન છે તેને કારણે થઈને, અને તેઓ કહી રહ્યા છે કે જે કમ્પાઉન્ડર જે છે તે કંપની હજુ પણ બની રહી છે, પણ હજુ પણ અહીંયા સારી એક એન્ટ્રી પોઈન્ટ મળી શકે તેમ છે. એટલે તેઓ કંઈ ઉતાવળ નથી કરવા માગતા, ન્યુટ્રલ છે અત્યારે, હજુ થોડો ઘટાડો આવે ત્યાં ખરીદી કરવા માટેની સલાહ તેઓ આપશે તેવું તેમના તરફથી કહેવું છે. નેક્સ્ટ અને અંતિમ ખાસ જે આપણે જે આ રિપોર્ટ જોયો તેની અંદર ન્યુટ્રલ કોલ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે અને જે ખાસ અંડર પરફોર્મન્સની વાત નોમુરા દ્વારા કહેવામાં આવી છે તે ગ્રેજ્યુઅલી જે છે તે વેલ્યુએશન અને પિયર્સની સામેના વેલ્યુએશન્સ પર અસર પહોંચાડશે, એટલે એન્ટ્રી પોઈન્ટ સારો મળશે તેવું તેમનું અહીંયાથી ખાસ કહેવું છે. બેક ટુ યુ.